સામાન્ય બાબતે ઝઘડો થયેલો હતો અને તેમાં અસામાજિક તત્વો દ્વારા એન્જલ સિનેમાના મેનેજર અને ત્યાં કામ કરતા વ્યક્તિઓ ઉપર હિચકારો હુમલો કરવામાં આવેલો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલી છે. આ છે અમરેલીનું એન્જલ સિનેમા. ગત તારીખ 4 જુલાઈના રોજ સાંજના 7:45 સંજુ ફિલ્મના શોના ઇન્ટરવેલ દરમિયાન એક શખ્સ પોપકોર્ન ગરમ છે કે ઠંડા તેવી નજીવી બાબતે કેન્ટીનના કર્મચારીનો કાટલો પકડી અને માર મારેલો હતો અને બાદમાં આ શખ્સ દ્વારા મોબાઈલ કરી અમરેલીના અશ્વમેઘ ગ્રુપના અન્ય અસામાજિક તત્વોને બોલાવવામાં આવેલા હતા. એ અરસા દરમિયાન સિનેમાના મેનેજર ઓહાને દેકારાથી નીચે આવેલા હતા ત્યારે સિનેમા બહાર અસામાજિક તત્વોના ટોળાએ સિનેમાના મેનેજરને બેફામ માર મારેલો હતો અને કપડાં ફાડી નાખેલા હતા. બહારથી આવેલા ભાડૂતી માણસોએ ઢીકાપાટોનો બેફામ માર મારેલો હતો, જે સમગ્ર ઘટના એન્જલ સિનેમાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલી હતી. આ સમગ્ર ઘટના કેમ બની તે અંગે ખુદ કેન્ટીનના કર્મચારીએ જણાવેલું હતું કે મારવા માંડ્યા. મેનેજર નીચે લઈ ગયા તો એ લોકોએ ફોન કર્યો. ફોન કરી તો આગળ ચણા એ લોકો આવી ગયા. સાંજના ઇન્ટરવલના સમયમાં હર્ષ ગૌસ્વામી નામના શખ્સે પોપકોર્ન બાબતે માથાકૂટ કરીને પોતાના ગ્રુપના ભાડૂતી અસામાજિક તત્વોને બોલાવેલા હતા અને સિનેમાની નીચે મેનેજર ઉભેલા હતા ત્યાં અસામાજિક તત્વોએ મેનેજરને વગર વાંકે બેફામ માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલી છે. તે અંગે માર ખાનાર મેનેજર પ્રિયાંશે પણ જણાવેલું હતું કે મને માર મારવામાં એમાં હું એન્જલ સિનેમામાં મેનેજર છું અહીંયા, અને મારા કેન્ટીનના કર્મચારીઓ સાથે પોપકોર્ન બાબતે નજીવી બાબતે એક હર્ષદભાઈ ગોસ્વામી કરીને 3-4 લેડીઝો સાથે ફિલ્મ જોવા આવેલા અને ઇન્ટરવેલ 7:45 ટાઈમ હશે. ઇન્ટરવેલનો ફિલ્મ સંજુ ચાલુ હતું, ઇન્ટરવેલનો ટાઈમ હતો. એ દરમિયાન એ પોપકોર્ન માટે ઝઘડો કરેલો મારા કેન્ટીનના કર્મચારીઓ સાથે અને કેન્ટીનમાં અંદર જઈ કોલર પકડી અને એમને બહાર ખેંચીને માર મારવા માંડ્યા હતા. ત્યારે મારા કેન્ટીનના 2-4 કર્મચારીઓ હતા, એમણે શાંત પાડવાની કોશિશ કરી અને મને બૂમ ભરાડાનો બધો અવાજ સંભળાનો. એટલે હું જે તે સમયે બધું શાંત કરવા, મારી જવાબદારી છે કે કોઈ ઝઘડો ન થાય કોઈનો બી, એટલે પ્રિમાસિસના હેડ તરીકેની મારી જવાબદારી હતી કે હું શાંત કરું બધું. એટલે હું જે તે જગ્યાએ જઈ અને શાંત કરવાનો પ્રયત્ન કરતો હતો. એટલી વખતમાં પેલા લેડીઝ અને જેન્ટ્સ એ બંને બહારથી અશ્વમેઘ ગ્રુપના 4-5 ગુંડાઓ જેમાં રવિ શેખવા અને બીજા ઘણા હતા એ લોકોને ફોન કરી દીધેલો અને આવી હું નીચે હજી જોઉં છું. નીચે ટોળું વળી ગયેલું એટલે હું નીચે ગયો અને જોયું તો એટલી વારમાં 4-5 ગુંડાઓ આવી અને મને જેમ મન પડે એમ ઢીકા પાટું અને બધી રીતથી માર મારવા માંડ્યા. મને હાથમાં ફ્રેક્ચર આપ્યું છે અને ઘણી બધી ઇન્જરીઓ છે, અહીંયા છે, અહીંયા છે બધી, અને ઘણા બધા મૂંઢમાર બી મારેલા છે અને બહુ બધી પ્રકારની ધમકીઓ બી આપેલી છે. અને હું કઈ બોલું એ પહેલા તો કઈ સમજુ એ પહેલા ત્યાં સુધીમાં તો મને બહુ સારી રીતથી બધા ઘણા બધા લોકો છોડાવવામાં બી હતા. તો લેડીઝ મારા શેઠને મારા પ્રિમાઇસિસને મન પડે એટલા ગાળો આપતા હતા અને મન પડે એવી રીતે મને મારેલો છે. આ ગ્રુપના રોહિત શેખવા સહિતના માથાભારે શખ્સોએ સિનેમાની નીચે 1.5 કલાક સુધી દંગલ મચાવી મેનેજરને બહાર કાઢી અને માર મારેલો હતો, જે બાબતે પોલીસમાં ફરિયાદ પણ મેનેજરે આપી દીધેલી હતી અને હાથની આંગળી પર ફ્રેક્ચર થયું હતું ત્યાં સુધી અસામાજિક તત્વોએ માર મારેલો હતો, જે અનુસંધાને એન્જલ સિનેમાના માલિકે જણાવેલું હતું કે 4-7 રોજ અમરેલીમાં રાતના શોમાં એક પોપકોર્ન લેવાની નજીવી બાબતે અમારા કર્મચારીઓને માર મારેલો. એ વખતે મેનેજરે બધાને છૂટા પડાવેલા અને એ જે કર્મચારીને માર માર્યો હતો એ લોકોએ અમરેલીમાં જે ગુંડાઓનું ગ્રુપ છે, અશ્વમેઘ ગ્રુપ છે અને એનો બોસ રવિ શેખવા છે, આ બધા જ છોકરાઓના મોટાભાગના પિતાશ્રી પોલીસમાં નોકરી કરતા હોય, જેથી અમરેલીમાં છેલ્લા 5-7 વર્ષથી આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. એને ફોન કરીને એને બોલાવેલા અને ફરી પાછા નીચે અમારા મેનેજરને અને 3 કર્મચારીઓને ખૂબ ખરાબ રીતે માર મારીને હાથમાં ફ્રેક્ચર કરેલ છે. 7-8 જણાના ટોળાઓ લઈ
અને આવી રીતે આ ગંભીર ગુનો કરેલ છે. આ સિનેમા અમરેલીમાં એકમાત્ર ફેમિલી સાથે જોવા લાયકનું આ સ્થળ હોય. છેલ્લા 3.5 વર્ષથી આ સિનેમામાં એકમાત્ર આવો બનાવ બન્યો છે. અને આ જે અશ્વમેઘ ગ્રુપ છે એ લોકો અમરેલીમાં લગભગ 150નું ગ્રુપ છે અને બધા જ ફાઇનાન્સરીઓ 10% વ્યાજે પૈસા ફેરવે છે. અને પોલીસના દીકરાઓ હોય જેથી કરીને ખાતાનો દુરુપયોગ કરી અને શહેરમાં વ્યાજે પૈસા આપવા, મકાન પચાવી પાડવા અને આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે એની સામે અમે પોલીસ ફરિયાદ પણ કરેલ છે. અને અમરેલીના નીડર SPએ કડક હાથે કાર્યવાહી પણ કરેલ છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ આપું. 7 વ્યક્તિઓ ઉપર ફરિયાદ કરી છે, રવિ શેખવા અને 7 વ્યક્તિઓ ઉપર કરી છે. અને રવિ શેખવા હજુ પણ ફરાર છે અને બાકીનાઓ હાજર થઈ ગયા છે.